વિસ્તારમાં ગૌકથાનું રસપાન કરાવનાર મહંત શ્રી કાલિદાસ બાપુએ લોક ફરિયાદ ન્યૂઝની ટીમને પાઠવી શુભેચ્છા. મંથણ નિવાસી પરમ પૂજ્ય સદગુરુદેવ પુરુષોત્તમલાલજી મહારાજ કા મેં સેવક કાલિદાસજી મહારાજ ઓર ગૌ માતા કો રાષ્ટ્ર માતા ઘોષિત કરને કે લિયે આજ પૂરે ભારતવર્ષને પરિભ્રમણ કર રહે હૈ. આજ હમારે પાસ લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ સ્ટાર્ટ જબ હો રહા હૈ 1 જુલાઈ સે, ઓર યહાં પે જબ હમારે શ્રી રમેશજી થકાન ઓર હમારે સંજલભાઈ મહેતા જબ આપ મેરે પાસ આયે, મુજે પતા ચલા કે લોક કલા ન્યૂઝ જબ શરૂ હો રહા હૈ તો મુજે બહોત બડી ખુશી હુઈ હૈ. ક્યું કે આજ મેં ભી જાનતા હું કે છોટે છોટે આદમી જો ગરીબ હૈ ઉનકી વાચા ઉનકો વાચા દેને કે લિયે ઉનકે પ્રશ્ન કો બહાર લાને કે લિયે ઉનકી વેદના કો જાનકર પૂરે સમાજ મેં ઇસકે લિયે ઉસકી જાગૃતિ લાને કે લિયે જો ચેનલ કાર્ય કરેગી. ઓર સાથ મેં ગુજરાત મેં ભી આપકો બતાઉં કે આ દેશમાં જે પરંપરા થઈ રહી છે, અત્યારે દેશમાં જે વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે, જે સંસ્કૃતિ તરફ વ્યવસ્થાઓ જઈ રહી છે, એને વાચા આપવા માટે આ ન્યૂઝ ચેનલ લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ જ્યારે તમે શરૂ કરી રહ્યા છો ત્યારે ભગવાન અને ભગવતીને પ્રાર્થના કરું છું કે આ ચેનલ દ્વારા પૂરા રાષ્ટ્રને ગુજરાતથી શરૂ કરી પૂરા રાષ્ટ્રને એક એવા સમાચાર તમે આપો કે જે સમાચાર અંશ અંશ માત્ર સત્ય હોય અને સત્યથી વેગળી વાત ન હોય અને જેની અંદર ભીતરમાં ગૌ ગંગા ગાયત્રીને ગીતા પ્રત્યે ભાવ અને પ્રેમ હોય, સનાતની સંસ્કૃતિને ઉજાગર કરે એવા નાનામાં નાની વ્યક્તિ ગરીબમાં ગરીબ વ્યક્તિનો અવાજ પૂરી સમાજ સુધી પહોંચી શકે, સરકાર સુધી પહોંચી શકે, વેદનાઓ જે સરકાર સુધી પહોંચી શકે એવા સમાચાર તમે આપો અને સનાતની સંસ્કૃતિને ઉજાગર કરે એવી તમારી ચેનલ દ્વારા પૂરા વિશ્વની અંદર આપની ચેનલનું નામ ફેમસ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભારતવર્ષના ઋષિમુનિઓને પણ કહું છું, સંતો સંતોને કહું છું, ભક્તદાતાના સુરવીરોને પણ કહું છું કે તમારી જે ભીતરમાં રહેલી વેદના હોય એ વેદના લઈ અને તમે લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ પાસે જશો તો મને વિશ્વાસ છે પૂરેપૂરો કે અમારા રમેશજી ભાઈ અવશ્ય આપની વાતને લઈ અને એ વાતને ઉજાગર કરશે અને તમારી ફરિયાદને તમને ન્યાય મળશે, નાનામાં નાના વ્યક્તિને સાચો ન્યાય મળે એવી એક વ્યવસ્થા એના સુધી એના દ્વારા થશે. આજે મારી સાથે અમારા સેનલભાઈ જે ઘણા સમયથી ગૌરક્ષા ન્યૂઝ પણ ચલાવી રહ્યા છે એવો પણ મારી સાથે બેઠા છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે ભારતના નવયુવાનોને ઉજાગર કરતી, ભારતની બહેનો માતાઓ ભારતની બહેન દીકરીને અવાજ આપવા માટે અને આ દેશની અંદર જે અનેક પ્રકારની આજે સંસ્કૃતિને તોડવાની જે ચેનલો ચાલી રહી છે, જે એવી એવી ચેનલો પણ ચાલી રહી છે કે જે આપણા સનાતન ધર્મના પ્રવાહને તોડવાના પ્રયત્નો જે કરી રહ્યા છે, ભારતના સાધુ સંતોને બદનામ કરવાની વ્યવસ્થાઓ જે કરી રહ્યા છે, ગૌ ગંગા ગાયત્રીને ગીતાના સિદ્ધાંતોને બરબાદ કરવાની અને બદનામ કરવાની ચેષ્ટાઓ આજે ઘણી એવી ન્યૂઝ ચેનલ ઉપર ચાલી રહી છે એની સામે જ્યારે આપ અહીંયા લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ શરૂ કરી રહ્યા છો ત્યારે આ ચેનલ દ્વારા પૂરા રાષ્ટ્રમાં અને પૂરા વિશ્વમાં આપણી સનાતન સંસ્કૃતિને ઉજાગર થાય બસ એવી વાતને નક્કી કરજો. આપને યત્ર તત્ર સર્વત્ર સફળતા મળે, આપને વિજય પ્રાપ્ત થાય અને જ્યાં જાઓ તો આપને સફળતા પ્રાપ્ત થાય અને સફળતા મળે એવી ભગવાનને ભગવતી પાસે હું પ્રાર્થના કરું છું. ઓમ નમઃ શિવાય. કાલિદાસજી મહારાજ, મારું એક સૂત્ર છે, મારું આ સૂત્ર સાંભળતા જે કોઈ બોલતા હોય એ પ્રેમથી બોલજો, અહીં પણ ઊભા છો અહીં પણ બોલજો, હું જ્યાં જઉં જ્યાં બોલું ત્યાં એક વાત બોલું છું, હું બોલીશ ગૌ માતાને રાષ્ટ્રીય માતા, તમારે બોલવાનું છે, જાહેર કરો જાહેર કરો, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ભારત માતા કી જય. છેલ્લે તાજા ન્યૂઝ ની અંદર એટલું કહીશ, તાજા ન્યૂઝમાં હું આપને મારી એક વેદના જણાવી દઉં કે ભારત સરકાર કુરાન કા સન્માન કરતી હૈ,
भारत सरकार बाइबल का भी सम्मान करती है और हम किसी भी संप्रदाय के किसी भी धर्म ग्रंथ का अपमान करना नहीं चाहते, तो हम भारत सरकार को, आप हमारी वेदना है, हमारी वेदना भारत सरकार तक पहुंचाना, मोदी साहब तक पहुंचाना, हम ये कहना चाहते हैं कि हमारे वेदों का भी सम्मान होना चाहिए। हमारे वेद में लिखा है गावो विश्व मात्र, तो गाय विश्व की माता वेद में कहा है, तो गाय को राष्ट्र माता घोषित करने में तकलीफ क्या है। और हम दूसरा ये भी कहते हैं कि वेद में लिखा है कि गौ माता के हत्यारों को ऊंधा डिंगा के शीशे की गोली से उड़ा दो, तो गौ माता के हत्यारों को सजाए मौत और फांसी मिलनी चाहिए, ऐसा कानून बना के देख लो साहब। 19 के साल में आपको इस दुनिया में कोई पराजय करने वाला, पराजित करने वाला पैदा नहीं होगा। अगर गाय की रक्षा नहीं हुई तो हम नहीं जानते क्या होगा और क्या नहीं होगा। साथ में हमारे यहाँ राजकोट में कल से, हमारी 8 तारीख से यहाँ चंपक नगर गणेश उत्सव सार्वजनिक प्लॉट में हमारी गौ कथा जो शुरू हो रही है, उस गौ कथा में सभी राष्ट्रभक्त को, सभी देश भक्तों को और गौ भक्तों को कालिदास जी महाराज करबद्ध प्रार्थना करके निमंत्रण देते हैं। आइए, कथा का टाइम है प्रतिदिन रात को 9 से 12 बजे तक और 16 तारीख तक ये कथा चलने वाली है। सभी गौ भक्तों, राष्ट्रप्रेमी भक्तों पधारे। आइए, ओम नमः शिवाय, जय गौ माता।